મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છની વાત કરીએ તો મેઘવર્ષા થતા હવે આજે જ્યારે હવે ઇંતજારનો અંત આવ્યો છે ત્યારે જૈન સમાજ દ્વારા એક ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રીનું અહીં સન્માન પણ કરવામાં આવ્યું. મેઘવર્ષા થતા અછતનું સમાપન થયું છે, જેને લઈને મેઘ લાડુ મહોત્સવ ઉજવવામાં આવ્યો. અહીં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા અને સીએમ વિજય રૂપાણીનું સન્માન પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ જૈન સમાજ દ્વારા ઉજવવામાં આવ્યો. તો કચ્છમાં મેઘવર્ષા થતા અછતનું સમાપન થયું છે ત્યારે તેની ઉજવણી માટે મુખ્યમંત્રીની હાજરીમાં ભુજમાં મેઘ લાડુ મહોત્સવ ઉજવવામાં આવ્યો. ભુજ સ્વામિનારાયણ મંદિર અને જૈન સમાજ તેરા મુજકો અર્પણ અભિયાન દ્વારા સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં રંગે ચંગે અછતના સમાપન સાથે મેઘલાડુ મહોત્સવ પણ ઉજવાયો. આ તકે કચ્છમાં અછત દરમિયાન સારી કામગીરી કરી પશુઓની રખેવાળી કરનારી 19 સંસ્થાઓને સન્માનપત્ર પણ આપવામાં આવ્યું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની સરાહના પણ કરી. આ પ્રસંગે મુખ્યમંત્રીનું સન્માન પણ કરવામાં આવ્યું. આ અવસરે મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે અછતની સબસિડી 30 જુલાઈ સુધી ચૂકવવામાં આવશે. કચ્છમાં ખૂબ જ સરસ વરસાદ પડ્યો છે અને જેમાં દુષ્કાળના સમયમાં સરકારશ્રી દ્વારા ખૂબ જ સરસ કામગીરી, જેના કારણે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું અભિવાદન કાર્યક્રમ તેમજ સાથે મેઘલાડુનો મહોત્સવ ઉજવ્યો અને જેમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ અને શ્રી સમસ્ત જૈન સમાજ માધાપર તેરા તુજકો અર્પણ જે ગૌસેવા અભિયાન એના માધ્યમથી સમગ્ર કચ્છના લોકો અહીં પધારી અને આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી અને માનનીય મુખ્યમંત્રી શ્રી કે જેમણે ઉમળકા ભેર જેમનું સ્વાગતે થયું અને માનનીય મુખ્યમંત્રી શ્રીએ કચ્છને હરિયાળું અને નંદન વન બનાવવા માટે જે કોલ આપ્યો અને સાથે સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો અને કચ્છના આગેવાનો ઉપસ્થિત રહ્યા.